નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જે ગાબડું જોવા મળી રહ્યું છે, કારણ કે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ખંભાતના એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે અને કહી શકાય છે કે ચિરાગ પટેલ છે કોંગ્રેસમાં એક મોટું નામ કહી શકાય છે, કારણ કે ખંભાતની સીટ પરથી તેમણે જે રીતે ભાજપને હરાવ્યું હતું, ભાજપ જે ખંભાત જે છે ભાજપનું ગઢ ગણાતું હતું ને છતાં પણ ચિરાગ પટેલે ત્યાં ભાજપને માત આપી હતી. 1990 બાદ પ્રથમ વખત ત્યાં કોંગ્રેસ જીત્યું હતું ને ત્યારબાદ હવે જે સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ચિરાગ પટેલે રાજીનામું આપતા એ પણ કહ્યું છે કે કોંગ્રેસ જે છે ક્યાંક પોતાના જે નેતાઓ છે તેમને સાચવી નથી શકતી અને કોંગ્રેસમાં અંદરોઅંદર જૂથવાદ છે તેવું કહીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. સાથે જ કોંગ્રેસમાંથી વધુ જે ધારાસભ્યો છે તેઓ રાજીનામા આપી શકે છે, કારણ કે ચિરાગ પટેલની સાથે શંકર ચૌધરીએ પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના જે વર્ચસ્વ ધરાવતા નેતાઓ જ્યારે રાજીનામું આપી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં તેની કેટલી અસર કોંગ્રેસ પર જોવા મળશે. એ સિવાય જ્યારે રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની વાત હોય ત્યારે હવે આ બહુ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. જોકે ચિરાગ પટેલે સાફ આ વાત કરી છે કે હું ભાજપમાં જોડાવાનું નથી, પરંતુ જોવાનું રહેશે આવનારા દિવસોમાં કેવા રાજકીય સમીકરણો જોવા મળશે. પરંતુ હાલમાં અત્યારે જે કોંગ્રેસની સ્થિતિ જોવા મળી રહી છે અને તેની સાથે સાથે બીજી તરફ કોંગ્રેસમાં બીજા અન્ય પક્ષોમાંથી જે કાર્યકરો જોડાતા જોવા મળી રહ્યા છે ત્યારે શું લાગી રહ્યું છે હાલની પરિસ્થિતિ ભાજપ અને કોંગ્રેસની કેવી જોવા મળી રહી છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક છે, અને તેમની સાથે જોડાયા છે ભાર્ગવ પરીખ, વરિષ્ઠ પત્રકાર. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. રાજેશભાઈ, અત્યારે ખંભાતના એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ રાજીનામું આપ્યું છે, શું કહેશો? જે પ્રકારની સ્થિતિ અત્યારે કોંગ્રેસની જોવા મળી રહી છે, એક તરફ આપણે એ પણ જોયું કે કોંગ્રેસમાં જે રીતે અન્ય કાર્યકરો જોડાયા અને એ પણ જોરશોરથી તેનું જે પ્રચાર કરવામાં આવ્યું કે કોંગ્રેસમાં જે આહ્વાન છે જે કરવામાં આવ્યું તેથી વધુમાં વધુ લોકો, વધુમાં વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, પરંતુ વર્ચસ્વ ધરાવનાર જે નેતાઓ છે તેઓ અત્યારે રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. રાજેશભાઈ, છેલ્લે 2012 થી લગભગ કોંગ્રેસ માટે આ નિયમિત થતી ઘટના છે. એટલે હું તો ઘણી વખત આ પક્ષપલટાની વાત આવે ત્યારે કહેતો હોઉં છું કે હવે આ બહુ બ્રેકિંગ ન્યૂઝ રહ્યા નથી, કારણ કે રાજ્યસભા આવે, લોકસભા આવે કે વિધાનસભા આવે, કોઈ પણ ચૂંટણીઓ આવે એના શરૂઆતના દિવસોની અંદર આ પ્રક્રિયા જે છે કોંગ્રેસની અંદરથી શરૂ થતી હોય છે. એટલે જ્યાં સુધી કોંગ્રેસ જે છે એના સંગઠનને સત્તાથી વિમુખ નહીં કરે, એટલે ચૂંટાયેલા હોદ્દેદારો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાં તો એક વખત જે ચૂંટાયેલા લોકો હતા જે લોકો ટિકિટ વહેંચણીથી લઈને સંગઠનના હોદ્દેદારો નિમવા સુધીની આખી પ્રક્રિયાની અંદર સામેલ હોય છે એમાં ફેરફાર નહીં કરે, કોઈ રિફોર્મ નહીં કરે, જનરેશન ટુ જનરેશન જે છે એ નેતૃત્વનું પરિવર્તન નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસની આ સ્થિતિ જે છે એ બહુ સુધરવાની નથી. રહી વાત આ પક્ષપલટાથી લોકસભા 2024ના પરિણામો ઉપર શું અસર થશે, તો આપણે જાણીએ છીએ કે જે રીતની વિધાનસભાના ઇલેક્શન પછી કોંગ્રેસની જે સ્થિતિ છે અને છેલ્લી બે વખતથી ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારનું પરફોર્મન્સ છે એમાં ભારતીય જનતા પાર્ટીને અત્યારે 26 સીટો જીતવી એના કરતા તો કેવી રીતે જીતવી એ સૌથી મોટું એમનું લક્ષ્ય છે. એમને જે 50% થી ઉપરાંતની જે એમની ટકાવારી છે અને 60% સુધી લઈ જવી છે, એટલે વિપક્ષને જીતવું છે એવું નહીં, વિપક્ષને બિલકુલ નિર્મૂળ કરી નાખવો એ રીતે જીતવી એ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ રહી છે. અને એના ભાગરૂપે સમય સમયે ટાર્ગેટેડ કરેલા લોકો જે છે એમાંથી આ રીતે કોંગ્રેસમાંથી વિકેટ પાડી અને કોંગ્રેસ નબળી પડે છે એવું જનમાનસની અંદર પણ પ્રતિપાદિત થાય, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એની અંદર પણ એક પ્રકારનો નિરુત્સાહ આવે, એમનું મોરલ તૂટે, અને જે કોંગ્રેસ છે એ હવે ભારતીય જનતા પાર્ટીના મુકાબલામાં વિધાનસભામાં તો નહોતી જ, પણ હવે તો નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ રાષ્ટ્રીય ઇલેક્શન લડવાનું છે, રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડવાનું છે. જે રાજ્યના ઇલેક્શનને નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય મુદ્દા અને એમના ચહેરાથી પ્રભાવિત કરી શકતા હોય તો આ તો સીધે સીધું એમની ચૂંટણી છે, એટલે એમાં કેવી રીતે જીતવું છે એના લક્ષ્યને લઈ અને આ થઈ રહ્યું છે. હજી 2-3 નામ જે છે એ ચર્ચામાં છે કે આ લોકો પણ જે છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ શકે, અને 6 મહિનાનો ગાળો છે લોકસભાનો, અત્યારે ચૂંટણી આપે તો પેટા ચૂંટણી લોકસભાની સાથે કરાવવાની એક તક પણ મળે, એટલે જે સમય છે એ સમય પણ એ પ્રમાણે સાધવામાં આવ્યો છે એવું મને લાગે છે. જી બિલકુલ, જોકે ચિરાગ પટેલે તો અત્યારે કહ્યું છે કે હું ભાજપમાં જોડાવાનો નથી, જોવાનું રહેશે આવનારા દિવસોમાં. આજ એમનું સ્ટેટમેન્ટ આપણે ફરી યાદ કરીશું, ચર્ચા પણ કરીશું. ભાર્ગવજી,
ચિરાગ પટેલ, શંકર ચૌધરી જેવા જે નેતાઓ છે કોંગ્રેસ માંથી રાજીનામું આપી રહ્યા છે, શું સ્થિતિ જોઈ રહ્યા છે આપણે કોંગ્રેસ ની? ફરી એક વખત ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું જોવા મળી રહ્યું છે. જો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે લોકસભા પહેલા તમે 1990 થી જે સીટ બીજેપીની પાસે રહી હોય અને કોંગ્રેસ હાથમાં જાય, એટલે એનો અર્થ એ થયો કે મધ્ય ગુજરાતની અંદર ધીમે ધીમે કોંગ્રેસ પગ પેસારો કરી રહી છે. હવે આ પગ પેસારો એમના માટે 156 સીટ હોવા છતાં પણ એ સહ્ય નથી. નંબર બે કે બીજેપી કાયમ 24/7 ઇલેક્શન મોડમાં જ હોય છે, એને આપણે ભૂલવું ના જોઈએ. એટલે તમે જુઓ કે છેલ્લા કેટલાય વખતથી નરેન્દ્ર મોદી અને અમિત શાહના જેટલા બી પ્રવાસ થયા છે, એ પછી જ્યાં જ્યાં નબળી જગ્યા છે અથવા તો જે જગ્યા ઉપર એમ લાગે છે કે વોટનો શેર થોડો ખસકી શકે છે, તે જગ્યા ઉપર થી જ રાજીનામા પડ્યા છે. પછી એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે ધારાસભ્યના રાજીનામા હોય, અને એમના રાજીનામા પડ્યા છે. નંબર બે કે આપણે એ ના ભૂલવું જોઈએ કે 2017 ની ચૂંટણીમાં 41.3% ઓપોઝિશન નો વોટ શેર હતો અને નવાણું સીટ હતી 2017 ની અંદર. 2022 ની અંદર તમે વોટ શેર જુઓ તો વોટ શેર છે તમારો 41%, બધાનો સરવાળો કરી લો, કોંગ્રેસ બીજેપી કોંગ્રેસ આપ અને ઓએસી નો સરવાળો કરીએ તો 41% એ આઈનો ભૂરાવ છે. એટલે વોટ શેર ની અંદર મોટો ફેર નથી પડ્યો. અલબત્ત વોટ શેર બીજેપી નો થોડો વધ્યો છે, પણ એની સામે ઓપોઝિશનના વોટ શેર ની અંદર મોટો ફરક નથી પડ્યો. તો આ સંજોગોની અંદર તમે સરવાળો કરવા બેસો તો જેમ કે પાટણની સીટ છે, તો પાટણની અંદર હું નજીકના દિવસોની અંદર પાટણમાંથી રાજીનામાની સંભાવનાઓ જોઈ રહ્યો છું. પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય કે ધારાસભ્યની સભા હોય, પાટણની અંદર 5 સીટ ઉપર કોંગ્રેસ છે લોકસભાની 7માંથી. તો એ પાટણ ઉપર એમની નજર રહેવાની છે, ઉત્તર ગુજરાત ઉપર એમની નજર રહેવાની છે, મધ્ય ગુજરાતમાં જ્યાં ખાડો પડ્યો છે ત્યાં આગળ થી ઉઠાવવાની શરૂઆત કરી છે. તો હવે આના કારણે શું થાય કે એક મોરલ એટેક કહેવાય, અને સાયકોલોજીની ભાષામાં મોરલ એટેક કહીએ કે મોરલ એટેક કરે, એટલે એ લોકોનું મનોબળ એમને જ્યાં થોડા મજબૂત થયા છે ત્યાં આગળ ફરી પાછું મનોબળ એમનું તૂટે, એમનું મનોબળ તૂટે, એટલે એની સાથેના જે કાર્યકર્તાઓ હોય એ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ થી નારાજ જેટલા લોકો છે એમની સાથે હાથ મિલાવે. તો આ બહુ જ જેને કહે ને માઇક્રો મેનેજમેન્ટ અત્યારથી શરૂ કર્યું છે, એ માઇક્રો મેનેજમેન્ટ નો આ એક ભાગ છે. રાજીનામાઓ પડી રહ્યા હોય તો કોંગ્રેસનું પણ એ પ્રકારનું નેતૃત્વ હોવું જોઈએ કે એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં એમને જીત મળી છે, કયા નેતાઓ જે છે કે જે કદાચ એમની જ્યાં ડૂબતી નહીં આ સત્તાને બચાવી શકે છે. પરંતુ કોંગ્રેસમાં એવું કઈ જોવા નથી મળતું. ચિરાગ પટેલે પોતે જ આ વાત કરી છે કે કોંગ્રેસમાં અંદરો અંદર જ જૂથવાદ જોવા મળી રહ્યું છે. સમસ્યા એ છે કે કોંગ્રેસની અંદર જેટલા બી ચૂંટાઈને જે આવે છે એ પોતાની તાકાત ઉપર ચૂંટાઈને આવી રહ્યા છે. તમે જુઓ કે આપણે તમે બહુ જ મોટો પાર્ટી ગણી 5 જણા આવ્યા એટલે આપે બહુ મોટો સ્વીપ મારી દીધો, 12.5% વોટ લઈ ગયું, આ તે આ બધી વાત તમે કરો છો, પણ એની સામે 121 સીટ ઉપર એમણે ડિપોઝિટ ગુમાવી છે. આ પરિસ્થિતિ પણ જોવી જોઈએ. એટલે જે અપોઝિશનના જે વોટ છે એને કન્સિડરેટ કરીને જે લોકો બીજેપી થી પણ નારાજ છે, કોંગ્રેસ થી પણ નારાજ છે, એ લોકો આ વખતે આપ તરફ ગયા હતા. હવે એ આપની જે છબી છે, આપની જે નિષ્ક્રિયતા છે, તો એ નિષ્ક્રિયતા ક્યાં પાછી કન્વર્ટ થવાની? આ સાદું ગણિત છે, એ કોંગ્રેસ તરફ કન્વર્ટ થવાની. તો તમારે કોને વધારે મહત્વ આપવું પડે? જેમ કે વિસાવદર માંથી તમે આપના ધારાસભ્યને લઈ આવ્યા, તો વિસાવદર મૂળ સીટ તો ભલે ભૂતકાળની અંદર 2017 ની અંદર કોંગ્રેસ પાસે ગઈ હોય અને 2022 ની અંદર આપ લઈ ગયું હોય, એનો અર્થ તો એ થયો કે ભાજપને ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી છે જ, તો વિસાવદર ઉપર કોન્સન્ટ્રેશન કરવાની એમની જરૂર એટલા માટે પડી છે. નંબર 3 કે જે લોકો પોતાની તાકાત ઉપર ચૂંટાઈ આવે છે એને પોતાની સાથે લઈ જાય. તમારે છે ને આમાં પિનલ સેફોલોજીનો એક સાદો નિયમ સમજવો પડે કે સેફોલોજીના નિયમ પ્રમાણે તમારે વોટિંગ જ્યારે થાય ને ત્યારે 60-70% વચ્ચે વોટિંગ થાય છે, મેક્સિમમ 70% થાય અને 60-70% વચ્ચે વોટિંગ થાય. હવે જ્યારે તમારે ચૂંટણી લડાતી હોય ત્યારે જીતવા માટે 33.33% વોટ જોઈએ, એમાં 18% એ પાર્ટીના વોટ હોય
બાકીના 7-8% જેટલા વોટ જે હોય ઉમેદવારની ઇમેજના વોટ હોય, અને બાકીના જે છે ફેન્સિંગ ઉપર બેઠેલા વોટો, જે લડાઈ છે એ બાકીના ફેન્સિંગ ઉપર બેઠેલા વોટની છે. તો એ હવે આ 7-8% સ્વિંગ એટલે બહુ મોટો સ્વિંગ કહેવાય કે જે સેફોલોજીની રીતે એ સ્વિંગને બહુ મોટો સ્વિંગ તમારે ગણવો પડે. એટલે 18% તો તમે ત્યાં આગળ કોઈ પણ આલિયો માલિયો જમાલિયો બી ઉભો રાખો તો 18% લઈ આવશે. કેમ કોંગ્રેસ અને બીજેપીની ડિપોઝિટ નથી ગઈ, આપની ડિપોઝિટ ગઈ 121માં. આમ આનું મનોમંથન પણ તમારે કરવું જોઈએ. માત્ર કોંગ્રેસનો વાંક છે એ ન જોવાય, કોંગ્રેસની તકલીફ છે જ. કોંગ્રેસના કાર્યકર્તા સાચવતા નથી આવડતા. બીજી તરફ બીજેપીની અંદર પણ અસંતોષની માત્રા છે. તમે પત્રિકા કાર્ડને કેવી રીતે ભૂલી શકો એમ છો? ભરૂચની અંદરથી થયેલો મોટો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની મધ્ય ગુજરાતને જોડતા પટ્ટાની અંદરનો પત્રિકા કાંડ, ખંભાતને નજર ઉપર રાખવાનું મુખ્ય કારણ એ છે કે 90 પછી પહેલી વખત ગઈ છે, પત્રિકા કાંડ થયો છે, ઘણી બધી નારાજગીઓ બીજેપીની અંદર. 156 જણા જયારે તમારે ચૂંટાઈને આવે તો બધાને સાચવવા તમારે અઘરા પડે. તો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક એક નિર્ણય લેવાય છે. એટલે મેં કહ્યું ને કે 24/7 આ લોકો ઇલેક્શનના મોડમાં હોય છે, અને એના માટે પિનલ પહેલા સૌથી પહેલા તો સેફોલોજીની કેટલીક વસ્તુઓને આપણે સમજવી જોઈએ, અને જે બહુ માઇન્યુટલી કોંગ્રેસ એને સમજવામાં ભૂલ કરી રહી છે, અને બીજેપી એને બહુ સરળતાપૂર્વક સમજી શકે છે એટલે એ પ્રમાણના સ્ટેપ લઈ શકે છે. અને એ છે એટલે તમે આખો આખો સિલસિલો તમે જોવાની શરૂઆત કરો તો 2017ની અંદર 99 સીટ આવી, કે પછી કેટલા બધા લોકોને 2022 સુધીની અંદર બીજેપીની અંદર લેવામાં આવ્યા. હવે 2017-2019 એ ગાળાને તમે જુઓ તો 26-26 સીટ લેતા પહેલા જ્યાં આગળ સ્ટ્રોંગ હોલ્ડ હતો, એ સ્ટ્રોંગ હોલ્ડ વાળા તમામ લોકોને, જેમ કે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, આ બધાને કેવી રીતે શા માટે તમે? બિલકુલ, આજ જે ભાજપનું રાજકારણ છે તેમાં એ સફળ જોવા મળે છે. રાજેશભાઈ, આપણે ચોક્કસપણે આ ખુલીને આ પ્લેટફોર્મ પર ડિસ્કસ કરી શકીએ છીએ કે ભાજપ હંમેશાથી જે તમામ એવી સીટો હોય કે જ્યાં એમને લાગતું હોય કે કોંગ્રેસના એવા ધારાસભ્યો હોય એમનું વર્ચસ્વ હોય, એ પછી કારણ કઈ પણ સામે આવે, અચાનક જ એ ધારાસભ્યોને કોંગ્રેસમાં કઈ ખોટ લાગવા માંડે કે પછી એમને રાષ્ટ્રહિતમાં કામ કરવું હોય, એવા કારણો સામે આવતા હોય. પણ આપણે જોતા હોઈએ છીએ ભૂપત ભાયાણીનું પણ ત્યારે આપણી પાસે ઉદાહરણ છે, શંકર ચૌધરી છે, ચિરાગ પટેલ છે, આ લોકો હંમેશાથી આવા જે નેતાઓ છે ચૂંટણી પહેલા આપણી સામે આવતા હોય છે. પણ હવે વાત એવી પણ છે રાજેશભાઈ કે આ જે પણ નેતાઓ છે એ કોંગ્રેસનો સાથ છોડે કે પછી આપના ધારાસભ્યો હોય ભાજપમાં જાય, ભાજપમાં જે આંતરિક વિખવાદ છે એ સામે ન આવે, એમાં ભાજપ પર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા ના મળે. ચોક્કસપણે થોડા સમાચારો આપણી સામે આવે કે જે અંદરો અંદર ભાજપના જે નેતાઓ છે તેમને પણ ક્યાંક માઠું લાગ્યું હોય, કારણ કે બહારથી આવેલા જે નેતાઓ છે એમને પ્રાયોરિટી આપવામાં આવે, પણ અંદરો અંદર ક્યાંક ને ક્યાંક બધું જ સાચવી લેવામાં ભાજપ માહેર છે, અને એ હંમેશાથી આપણે જોતા આવ્યા છે. રાજેશભાઈ, એમાં 2-3 કારણો છે. એક તો ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા છે, એટલે સત્તા પક્ષે તમે હો ત્યારે સાચવવા માટે આપવા માટે તમારી પાસે ઘણું બધું હોય, નંબર એક. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે જે સેફોલોજીનો સિદ્ધાંત કીધો ભાર્ગવભાઈએ એ થોડોક ઉલટો ભારતીય જનતા પાર્ટીમાં લાગુ પડે છે કે એને પાર્ટીના વોટ છે એ વધારે મળે છે, ઉમેદવારના વ્યક્તિગત વોટ જે છે એ અત્યારે પરિસ્થિતિ એવી જ છે. થાંભલો ઉભો રાખો, ઘણી બધી વિધાનસભા એવી છે, તમે શહેરોની ગણી લો, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, તો ભારતીય જનતા પાર્ટીનો ગમે તે માણસ તો ઉભા રાખો તો ત્યાં આગળ ચૂંટણી એ લોકો જીતી શકે એમ છે. એટલે એટલા જ માટે આ નો રિપીટ થિયરી ને આ બધા પ્રયોગો છે. ભૂપેન્દ્રભાઈ, એટલે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે, ખ્રિસ્તી બહાર નીકળીને રમી શકે એ પ્રકારની એમની પરિસ્થિતિ છે. સ્લોગ ઓવર સુધી એમને પેલું ધ્યાન આપવું પડે એવું નથી, ઓપનિંગ ની અંદર જ એ જે છે ઘણી બધી કામો કરી લેતા હોય છે. હવે 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસ જે છે એનું નવા માળખાના પ્રમુખ બન્યા, એ માળખાના પ્રમુખ બન્યા પછી સંગઠનના લેવલ ઉપર કોઈ પણ મોટો કાર્યક્રમ કર્યો હોય કોંગ્રેસે તો તમને યાદ નહીં આવે. સામે ભારતીય જનતા પાર્ટી છે, કેવી રીતે એના સંગઠનને સતત મોબિલાઇઝ રાખવું એ એને આવડે છે. બીજું, સત્તા અને સંગઠન આ બે જુદી જુદી રીતે ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા કામ કરતા હોય છે, જ્યારે કોંગ્રેસમાં બંનેની ભેળસેળ છે. જે ચૂંટાયેલા લોકો હોય કે પહેલા જે ચૂંટાઈ ગયેલા લોકો હોય એમના હાથમાં સંગઠનનું માળખું હોય, હવે ધારાસભ્ય હોય એ નક્કી કરતો હોય કે તાલુકામાં કોને ટિકિટ આપવી, ધારાસભ્ય નક્કી કરતો હોય કે એના વિસ્તારના સંગઠનની અંદર પ્રમુખ કોણ થશે કે ઉપપ્રમુખ કોણ થશે. એટલે હવે ચિરાગભાઈ જાય એટલે એમની સાથે સાથે એમણે જેટલા લોકોને હોદ્દાઓ અપાયા હોય કે લાભ અપાયો હોય બધા એમની સાથે જતા રહે.
ભારતીય જનતા પાર્ટીમાં હું છે, કદાચ કોઈ વ્યક્તિ નિરાશ છે, નારાજ છે, તો એના જવાથી એની સાથે સાથે એનું સંગઠન જે છે એ જતું નથી. અને એ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિના કારણે, અને પહેલા આપણે આ પક્ષ પલટાને બધાને બહુ વખોડતા આવ્યા, હવે ખબર નથી પડતી કે એને વખોડવું વખાણવું. કારણ કે જેટલી પેટા ચૂંટણી થાય છે એમાં ત્રણ અપવાદ સિવાય જેટલા લોકોએ પક્ષ પલટો કર્યો છે, લોકો પહેલા જીતે એના કરતા વધારે માર્જિનથી લોકો જીતી જાય છે. એટલે પ્રજા પણ કદાચ મને એવું લાગે છે પક્ષ પલટો કરાવનાર પાર્ટી કરતા પક્ષ પલટો જે પાર્ટીમાંથી થયો છે એના ઉપર એની નારાજગી ઉતારે છે. અને ભાર્ગવભાઈએ કીધું એમ, જે જે નબળી કડીઓ છે ભારતીય જનતા પાર્ટીની, એ નબળી કડીઓ ઉપર એમણે કામ કરવાનું શરૂ કર્યું. બનાસકાંઠા જિલ્લો એમના માટે નબળી કડી છે, ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને પાટણ સંસદીય વિસ્તાર છે એ એમની નબળી કડી છે, સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તાર હતા, આદિવાસી વિસ્તારમાં તમે જુઓ ચૈતર વસાવાને કેવી રીતે મેનેજ કરવામાં આવ્યા છે, એના ઉપર કાયદાકીય પેલા પગલા ભરીને. એટલે એમનું જે છે એ ચૂંટણી જીતવી એ એમના માટે બિલકુલ પ્રાયોરિટી ઉપર હોય છે. એટલે જ આપણે કહીએ છીએ 365/24/7 એ લોકો ચૂંટણી જીતતા હોય છે. સામે પક્ષ કોંગ્રેસ છે, માત્ર ચૂંટણી લક્ષી રાજનીતિ કરે છે. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આવે, ચૂંટણી જાય એટલે કોંગ્રેસ જતી રહે. એના કારણે જે સંગઠન જે છે મોબલાઇઝ રહેવું જોઈએ, સંગઠન કામ મળવા જોઈએ. નામ પૂરતું જે વિપક્ષનો હોદ્દો છે સાચવવામાં કોંગ્રેસ લાગેલી છે, એમાં એની લડત પણ આમ આદમી પાર્ટી સાથે લડતી જોવા મળે છે. એટલે આપણા માટે ચિંતાનો વિષય છે કે લોકતંત્રની અંદર જો વિપક્ષ એટલો બધો કમજોર થઈ જાય તો પછી જે સત્તાધારી પક્ષ છે એને ફાવટ આવી જાય વન વે ઉપર ગાડી ચલાવવાની. એટલે આપણી ચિંતા કાયમ એ હોય છે. પણ ભાર્ગવભાઈ લાગે છે કે પાવર આવી ચૂકી છે, ચિંતાનો જે વિષય રાજેશભાઈ કદાચ ભવિષ્યની વાત કરી રહ્યા છે, પણ ભાર્ગવભાઈ એ પાવર ક્યાંક ભાજપને આવી ગઈ છે, ક્યાંક કોંગ્રેસ એટલું નબળું અને સાથે જ આમ આદમી પાર્ટી પણ ભલે આવીને કઈ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ છતાં પણ ભાજપે એમને પણ નથી જ ફાવા દીધું, એ ફાવટ ક્યાંક ભાજપને આવી ગઈ છે. પીનલ, આપને ભાજપે ફાવવા નથી દીધું એ વાત સાથે હું જરા પણ સંમત નથી. આપ સ્ટ્રેટેજિકલી જણાવ્યું છે, આપની તમે જયારે સ્ટ્રેટેજી તમે જુઓ તો એના માટે રાષ્ટ્રીય પક્ષ બનવા માટે 6% વોટ અહીંયા નથી ગુજરાતમાંથી લેવા માટે જરૂરી હતા. એટલે એને એડી ચોટીનું જોર માર્યું હતું એ વખતે, કારણ કે માટે પંજાબ જીત્યા પછી એને જોયું કે અહીંયા આગળ એક મોટો વેક્યુમ છે કે જ્યાં આગળ બીજેપી થી નારાજ છે. ગઈ વખતે 93 સીટ ઉપર બીજેપી જીત્યું તો અહીંયા આગળ નો એક વેક્યુમ છે જ્યાંથી એને 6.5% વોટ મેળવી જાય તો એ રાષ્ટ્રીય પક્ષ બની જાય. અને એ રાષ્ટ્રીય પક્ષ બનવા માટેની એમની કવાયત જે હતી એમને સત્તા મેળવવાની કોઈ કવાયત જ નથી. નહીં તો શા માટે ટિકિટોની વહેંચણી એ રીતની થઈ હોય કે 121 સીટ ઉપર ડિપોઝિટ ગઈ હોય, 121 સીટ ઉપર ડિપોઝિટ જવી એ કઈ નાની વસ્તુ છે? એમનું ગણિત એ જ હતું. અને જે જગ્યાએ 135,000 થી 3,000 વોટ હતા એ જગ્યાએ તમે આપનું કેમ્પેન તમે ધ્યાનથી જુઓ, તમને અમદાવાદની અંદર આપનું કેમ્પેન કેમ નથી દેખાયું, બરોડામાં કેમ નથી દેખાયું, તમને સુરતમાં દેખાશે, તમને સૌરાષ્ટ્રની અંદર દેખાયું આપનું કેમ્પેન? કારણ કે ત્યાં આગળ 135,000 થી 3,000 વોટ ની અંદર હાર્જિત કરેલી સીટોની સંખ્યા વધારે હતી. હવે એ જે વોટ હતા એ વોટને જો તમે કન્વર્ટ કરો પોતાનામાં તો તમારે જે 6.5% વોટ લેવાનો જે લક્ષ્ય હતો, 6.5% નો વોટ લઈને રાષ્ટ્રીય પક્ષ બનવાનો જેથી કરીને 2024 કામ લાગે, એ લક્ષ્ય પૂરો કર્યો. હવે એ લક્ષ્ય પૂરો થયા પછી તમે આપના કેટલા કાર્યકર્તાઓને, કેટલા નેતાઓને પોતાની જાતે પાર્ટીને સંભાળતા જોઈ રહ્યા છો? મોટાભાગના નેતાઓ પોતાના કામ ધંધામાં લાગી ગયા છે. એટલે આપ અને આપને પતાવી દેવું ને આપની ને કોંગ્રેસની લડાઈ જેવું છે જ નહીં. આ તદ્દન આપની આપની જો તાકાત હોત અને આપની જો ઈચ્છા હોત, ઈચ્છા શક્તિ જો અહીંયા આગળ રાજકારણની અંદર વધારે રહેવાની તો ગોપાલ ઇટાલિયા થી માંડીને બીજા નેતાઓ શા માટે પોતાના ધંધાને રાજકારણમાંથી નિષ્ક્રિય થઈને પોતાના ધંધાની અંદર લાગી ગયા ફરીથી? આનો છે કોઈની પાસે જવાબ નથી. કારણ કે એમનું દેખાવું જોઈએ ક્યાં, કારણ કે દરેકે દરેક વ્યક્તિ જયારે રાજકારણમાં પણ આગળ વધે ને ત્યારે એમને પણ પોતાનું કઈક ભવિષ્ય તો દેખાવું જોઈએ. કદાચ એ વાત બહુ વહેલી તકે સમજી જવાય ને એટલા માટે કદાચ આગળ આવતા જ અટકી ગયા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ છે, આપણને થોડા સમય પહેલા આગળ આવતા જોવા પણ મળી રહ્યા હતા. બિલકુલ, આ બહુ સ્પષ્ટ છે. તમે એક એક નેતાને કાઢીને જોવો કે જે વિધાનસભા 2022 ચૂંટણીની અંદર જેનું વજન હતું અથવા તો જેને ચહેરા તરીકે ઊંચા કરવામાં આવ્યા હતા, જેમને ગાય વગાડીને મૂકવામાં આવ્યા હતા, એ લોકો અત્યારે શું કરી રહ્યા છે? માત્ર એટલી જ પરિસ્થિતિને જુઓ ને. શા માટે આપમાંથી લોકો કોંગ્રેસમાં જઈ રહ્યા છે? આરસી પટેલ છે,
લોકો પાયોનિયર હતા આપના, સૌથી પહેલા ઝાડુ લઈને નીકળવા વાળા 2005 ની ચૂંટણી વખતે, જે લોકો પાયોનિયર તરીકે કામ કર્યું છે 2012 ની ચૂંટણીમાં, એમાંનો એકે આપનો કાર્યકર્તા તમને કેમ દેખાતો નથી? અચાનક જ નવા આવેલા જે લોકો હતા એ લોકો બેઠા છે, હવે જે આરસી પટેલ થી માંડીને બીજા લોકો છે એ બધા કોંગ્રેસમાં જવા માંડ્યા છે. આ આ સ્ટ્રેટેજીને તમે સમજવાનો પ્રયત્ન કરો. છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસ તરફ આપમાંથી અને બીજેપીમાંથી નાના નાના કાર્યકર્તાઓ ગયા છે, એ તમે ભૂલો નહીં. શક્તિસિંહના જોડાયા પછી છેલ્લા 3 મહિનાની અંદર આ તરફ ગયેલાની સંખ્યા તમારે ભૂલવી ના જોઈએ. તો આની ઉપર નજર જો આપણી હોય તો આપણા કરતા વધારે તો ભાજપની હોય જ. તો ભાજપને એક એક 100 સુનારની 1 લુહારની એની જેમ જ એને ફટકો મારવો પડે. તો એ ફટકો એમણે એ રીતે માર્યો છે ખંભાતની અંદર, કારણ કે 1990 થી જે સીટ એમની પાસે રહેલી હતી એ સીટને તમે પાછી લાવો એટલે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરે છે, ઇતિહાસ તમને ખબર છે, એ કોન્ટ્રાક્ટરના એના કેટલા કોન્ટ્રાક્ટ અટકાયેલા છે એ ખબર છે આપને. ભાજપ માટે પ્રેમ થઈ ગયો. ઉપર અંગૂઠો મૂકું એના કરતા હું મારી આંગળી કાપી નાખવાનું પસંદ કરીશ. હું મંત્રી બન્યા. રાજકારણમાં કદાચ બહુ સામાન્ય છે, કદાચ હવે એમને પણ ટેવ પડી ગઈ છે અને કદાચ આ જ રીતનું રાજકારણ હવે એક્સેપ્ટ થઈ ગયું છે કે અત્યારે જે સ્ટેટમેન્ટ આપવું હોય આપી શકાય છે ને પછી ફરી જવામાં કોઈ વાંધો જ નથી. હવે પિનલ આને વાસ્તુને તમે સમજો, મેં પહેલા કહ્યું કે જે રાજકારણી પોતે જાતે ચૂંટાઈ શકે એવી તાકાત વાળો હોય એને જ બીજેપીમાં સ્થાન અપાઈ રહ્યું છે. તમે અંડરલાઈન કરું છું અને એટલે જ આ લોકો જીતે છે. કુંવરજી બાવળિયા પણ જીતે છે ને એનું કારણ આ જ છે, કારણ કે એની પોતાની તાકાત હતી. વિઠ્ઠલ રાદડિયા જે રીતે આવ્યા હતા, વિઠ્ઠલ રાદડિયા જીત્યા એની પોતાની તાકાત ઉપર જીત્યા. બિલકુલ ભાર્ગવજી, પણ અહીંયા રાજેશભાઈ કદાચ આમાં કઈ ખોટું પણ નથી. ભાજપ જેવી મોટી પાર્ટી છે ને કોંગ્રેસમાંથી કોઈને લાવે તો પોતાનો ફાયદો તો ચોક્કસપણે જોવાની છે. રાજેશભાઈ અંતમાં શું કહેશો? સમય ખૂબ જ ઓછો, પરંતુ જે આ નેતાઓ અત્યારે પક્ષ પલટો કરતા હોય છે પ્રજાનો ભરોસો, આપણે આ બહુ સામાન્ય સવાલ છે પણ છતાં પણ શું લાગે છે કે હંમેશાથી પ્રજાનો ભરોસો જીતવામાં આ લોકો સક્ષમ જ જોવા મળતા હોય છે, પક્ષ પછી ભલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય? રાજેશભાઈ બિલકુલ ભાર્ગવભાઈ ની વાત એ દ્રષ્ટિએ સાચી છે. ચિરાગભાઈ જે કહી રહ્યા છે કે હું ભાજપમાં નથી જવાનું, પણ એ સાથે સાથે એમના નિવેદન જુઓ, રામ મંદિર ને લઈને, રાષ્ટ્રીય ભાવના ને લઈને જે નિવેદન છે એ બિલકુલ ભાષા છે જે ભારતીય જનતા પાર્ટી ની બોલી રહ્યા. જી 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 બિલકુલ, એટલે જ કીધું કે આવનારો સમય જ બતાવશે કે ખરેખર ચિરાગ પટેલ પણ હવે ભાજપમાં જોડાશે કે કેમ, અને બીજા અન્ય ધારાસભ્યો પણ અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવા પણ સમાચારો મળી રહ્યા છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. રાજેશભાઈ ભાર્ગવજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો ચૂંટણી પહેલા આ ચર્ચા હોય ખૂબ જ સામાન્ય બની ગઈ છે. કોંગ્રેસમાં ફરી એક વખત ગાબડું જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં વધુ ધારાસભ્યો હજી રાજીનામું આપી શકે છે અને ભાજપ તેનું સ્વાગત કરવા માટે હંમેશાથી તૈયાર આપણને જોવા મળતું જ હોય છે. હવે જોવાનું રહે છે કે કોંગ્રેસ તેનાથી કેટલું નુકસાન થાય છે અને સાથે જે તે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે તેનાથી કોને કેટલો ફાયદો થાય છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.